सब्सक्राइब करो आ चैनल ने। आयुष बेटा जल्दी जा, स्कूल माटे लेट थई जशे। खिमजी काका ની આંગળી પકડજો। ખિમજી ભાઈ પાપડ લેતા આવજો, મમ્મીએ મંગાવ્યા છે। એ સારું, લેતો આવીશ। ભલે, બાય બેટા। હાશ, આ માંડ સ્કૂલે ગયો। મોટી બેન, કવની શું છે? અરે આ તારી સાસુનો ફોન। નહીં ઉપાડતો, નહીં ઉપાડતો એનો ફોન। એ ના ઉપાડ્યો એટલે મને કર્યો। તું તારા સાસુનો ફોન લેતી કેમ નથી? અરે મને કેવા કેવા કામો માટે ફોન કરે છે। પપ્પાજીનો ટુવાલ ક્યાં છે, મારી શેમ્પુની બોટલ નથી મળતી, ચાની ગળણી ક્યાં છે। કાલે રાતના 2 વાગે મને ફોન કર્યો। ફોન કરીને પૂછે છે કે કેચઅપની બોટલ શું કામ ખલાસ થઈ ગઈ છે। એ સવારના ગાંઠિયા સાથે, બપોરના રોટલી સાથે, સાંજે ચાને ખાખરા સાથે અને રાતના ભાત સાથે આમ દિવસમાં 4 વાર કેચઅપ ખાય તો વિચાર તો કર, બિચારી કેચઅપની બોટલ છે, ક્યારેક તો ખલાસ થાય ને। 2 વાગે ને શેની સાથે કેચઅપ ખાઓ તો? ગોળ પાપડી સાથે। તારી સાસુ ગોળ પાપડી સાથે કેચઅપ ખાય છે? ખાલી ગોળ પાપડી નહીં, કોપરા પાક, મોનથાળ અને બુંદીના લાડવા પર કેચઅપ નાખીને ખાય છે। એને કયા ડોબાએ કીધું છે કે કેચઅપ ખાવાથી સ્કિન સારી થાય। ગયા અઠવાડિયે તો એને હદ કરી નાખી। શું કર્યું? કેચઅપનો મિલ્કશેક બનાવવાની ટ્રાય કરી અને મને કહે છે કે લો બહુ બેટા ચાખો। ત્રાસી ગઈ છું, કંટાળી ગઈ છું, આ 4 દિવસ પિયરે રોકાવા આવી તો એ જમ્પ નથી। અરે એક કામ કર, જતી રે દુબઈ તારા વર પાસે જા। તને લાગે છે કે ત્યાં પણ એ મને શાંતિથી જીવવા દેશે? હું અને નિખિલ યુરોપ ગયા હતા ફરવા માટે, એનાથી કંટાળીને મોબાઈલ નહોતા લઈ ગયા તો એણે ફેસબુક પર લખ્યું, વેર ઇઝ ફાધર ઇન લોસ, ખરજવા મલમ। ફેસબુક પર ખરજવા મલમ? ઇટ્સ ટુ ફની, ઓને ઇટ્સ ટુ ફની યાર, ઇટ્સ ટુ મચ। હા મમ્મી, આ તારી ચા। થેન્ક યુ મમ્મી, અમે મારે મોડું થતું તું। અરે મમ્મી, પાછું કુકર મૂક્યું, દાળ ચડાવી છે, આયુષ માટે પૂરણપોળી બનાવવાની છે। અરે વાહ મમ્મી, તું દર અઠવાડિયે આવતી જા। આવતી જા, તારે માટે કોફી મૂકું? એ ના મમ્મી, મારે મારી સાસુ સાથે ટેલર પાસે જવાનું છે, એના બ્લાઉઝ સીવવા આપવાના છે। અરે પણ એમના બ્લાઉઝ સીવડાવવાના હોય તો તારે જવાની શું જરૂર? મમ્મી મારે તો જવું જ પડે, નહીં તો એ ટેલરને કહીને બધા જ બ્લાઉઝ મારા જેવા સીવડાવી લે। જરા વિચાર તો કર, મારી નણંદના લગ્નમાં અમારા બંનેના બ્લાઉઝ સેમ, સ્લીવલેસ, બેકલેસ। સાંભળીને કુકરની એ સીટી વાગી ગઈ। હા બે વાગી, સીટી તો મારી વાગી ગઈ છે અરુણ। ક્યારની રાહ જોઈને બેઠી છું કે ક્યારે આ સોસાયટીનું રીડેવલપમેન્ટ થાય, આ એક મોટા ઘરને બદલે આપણને 2 ફ્લેટ મળે, હું નિખિલ અને આયુષ અહીંયા શિફ્ટ થઈ જઈએ, એટલે મારી સાસુથી છુટકારો। અરે છુટકારો તો મારે જોઈએ છે આ મિડલ ક્લાસ લાઈફથી। કંટાળી ગયો છું આ કન્સ્ટ્રક્શન કંપનીના ફાલતુ નોકરાથી। અરુણ, હવે મારું એક સપનું છે કે હું મારી કન્સ્ટ્રક્શન કંપની ખોલું અને અહીંયા રીડેવલપમેન્ટ કરું। બટ ઇટ્સ નોટ ઈઝી અરુણ, તું કરી શકીશ? કોઈ સ્ટ્રોંગ બેકિંગ હોય ને તો 100% શક્ય છે। મારે કોઈ માણસ જોઈએ છે કે જે આ ખિમજી અને બાકીના 2-3 ટેનન્ટ જે આ રીડેવલપમેન્ટ માટે આડા ચાલે છે ને, એમને મનાવી લે બસ। આઈ વિશ કે તને એવો કોઈ માણસ મળે જે સપોર્ટ કરે અને તારું સપનું પૂરું થાય અને હું મારી સાસુની કચકચમાંથી છૂટું। આ રિંગ પરથી તને કહી દઉં છું કે મારી સાસુનો ફોન છે, એને કહી દેજે કે હું નીકળી ગઈ છું। રિંગ પરથી ખબર પડી જાય સાસુનો ફોન છે? એ આમ જ રણકે છે। હેલો, હા હા, 5 સ્ટાર આંટીનું જ ઘર છે। શું? પણ એવું તમે થવા કેમ દીધું? અરે અમારે રૂપિયા શેના ચૂકવવાના? હલો સાહેબ, તમારો ભૂલથી ફોન લાગી ગયો ને। હલો હલો, પૈસા ગયા? મમ્મી મમ્મી, અરે શું છે મમ્મી? મમ્મી શું કરે છે? જે માણસને આપણે હોસ્પિટલમાં એડમિટ કરેલો ને, એ માણસ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો। શું થઈ ગયો? ભાગી ગયો, હી ઇઝ ગોન, ચોલે ગયો। અરે વાહ, એ ખુશ શેની થાય છે આટલી બધી? એટલે એની તબિયત સારી થઈ ગઈ હશે? તબિયત ની ક્યાં માંડે છે, એક પણ પૈસો આપ્યા વગર એ માણસ હોસ્પિટલમાંથી ગુલ થઈ ગયો અને આ હોસ્પિટલમાંથી ફોન હતો કે આવો ને રૂપિયા 12,000 ભરી જાઓ। હા તો ભરી આવો, તારી ચેકબુક આપું છું। ઓ દયાની દેવી, પૈસા ભરવા છે તમારે? અરે પણ ગેરેન્ટર તરીકે મેં સહી કરી હોય તો પૈસા તો આપણે ભરવા જ પડે ને। કળિયુગમાં કર્ણએ સ્ત્રીનો અવતાર લીધો છે, દાનવીર, પૈસા ભરો, પૈસા ભરો। અરે પણ ભરવા। હેલો મિસ્ટર અરુણ પારેખ। ઓહો ઇન્સ્પેક્ટર સાહેબ, તમે કેમ દેસાઈ સવારના પોરમાં? તમારા દીકરા વિરુદ્ધ ફરિયાદ લઈને આવ્યો છું। ફરિયાદ? ઇન્ડિયન પિનલ કોડ ની કલમ 106 અને 60 હેઠળ ગુનો દાખલ થયો છે એના વિરુદ્ધ। ગુનો દાખલ થઈ ગયો આ હોસ્પિટલનું બિલ ન ભરવા બદલ? ના, કોઈને તમારા ઘરે આવતા રોકવા બદલ। અરુણ, કોને રોક્યા બેટા? કોઈને નહીં મમ્મી, કોઈને નહીં। ઇન્સ્પેક્ટર સાહેબ, તમારી કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી લાગે છે। મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં, મિસ નાણાવટી। એણે ફરિયાદ નોંધાવી છે કે તમે
એને તમારી મધરને મળવા નથી દેતા. મિસ નાણાવટી એટલે મિતાલી. યસ મિતાલી. ઇન્સ્પેક્ટર સાહેબ, આ છે આરોપી જેના મધરને મળતા મને અટકાવે છે. માય ગોડ, મરી ગયા મિતાલી. તું અહીં? હા અહીં. હેલો. હા હલી જ ગઈ છું. આ બધું શું છે દેસાઈ? આ છોકરી કોણ છે? આંટી, આ મિતાલી છે, તમારા અરુણની ખાસ મિત્ર. હે? ના ના. શું ના ના? હા હા હા. અને મિસ્ટર અરુણ એને તમને મળવા નથી દેતા. અચ્છા અચ્છા, એમ વાત છે. આવ તો બેટા. થેન્ક યુ મમ્મીજી. મમ્મીજી, હું એને બેટા કહું તો એ મને મમ્મીજી ના કહી શકે? કહી શકે મમ્મી, કહી શકે. તો એક્સક્યુઝ મી. હોશિયારી. થેન્ક યુ. થેન્ક યુ મમ્મીજી. અરે કઈ. અરે અરે અરે, અત્યારે પગે પડે છે પછી ગળે પડશે. આ શું કરે છે તું? તમે ડરી નહીં જતા? એક્ચ્યુઅલી હું એક ક્રાઇમ રિપોર્ટર છું. લે, એમાં હું શું કામ ડરું? હું કોઈ ક્રાઇમ કરતી જ નથી. આંટી, અવારનવાર પોલીસ સ્ટેશન આવે છે ક્રાઇમને લગતી ઇન્ફોર્મેશન લેવા માટે. તો મેં કહ્યું કે બધા ક્રિમિનલ વિશે લખે છે, એના કરતા ફાઇવ સ્ટાર આંટી વિશે લખે. તો તમારી પરમિશન હોય તો એ તમારો ઇન્ટરવ્યુ લેવા માંગે છે. અરે ના ભાઈ ના, મારે કોઈ ઇન્ટરવ્યુ નથી આપવો. સાંભળ્યું? મમ્મીને ઇન્ટરવ્યુ આપવો જ નથી. ચલો આવજો. આંટી, મને લાગે છે કે તમે બહુ સારું કામ કરો છો, એટલે ઘણા લોકોને આમાંથી પ્રેરણા મળશે, એટલે વધારે ને વધારે લોકો તમારી આ સ્કીમમાં જોડાશે. સ્કીમમાં જોડાશે? અરે હા, તો સ્કીમ વિશે લખો ને, મારે વિશે નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. માત્ર 10 મિનિટ આપું છું. 10? હા. અરે મારા લંચ બોક્સ ભરાઈ રહી ત્યાં સુધી. ચાલશે ને? ચાલશે. હા ચાલો આંટી, હું રજા લઉં છું. ઓન ડ્યુટી છે, રોકાઈ નહીં શકું. આવજો. આવજે દેસાઈ. અને મિસ્ટર અરુણ, તમે મિસ મિતાલીને ઇન્ટરવ્યુ લેવામાં અવરોધ ઉભો કર્યો ને, તો શું કરશો તમે? તમારી ધરપકડ. બીજી વાર આમ ઘૂસતી નહીં, અને ઇન્ટરવ્યુ સિવાય ના બીજા કોઈ પ્રશ્નો પૂછતી નહીં. ઇન્ટરવ્યુ પતે પછી મળતું. રિક્ષા, રિક્ષા શોધતો તો મમ્મી, રિક્ષા. ઘરમાં રિક્ષા શોધતો તો. મુંજાઈ ગયો છે મારો દીકરો, મુંજાઈ ગયો છે. મુંજાઈ ગયો છે? હા. તો તું અને અરુણ ખાસ મિત્રો છો? હા, એટલે આમ દિવસમાં ફોન પર વાત થાય 20-21 વાર, ને અઠવાડિયામાં 7-1 વખત સાથે કોફી પીવા જઈએ. હા, એટલે આખું અઠવાડિયું જ. હા, પણ અમે લોકો ફિલ્મ છે ને મહિનામાં ખાલી 2-3 વાર જ જોવા જઈએ. અને ખાસ નહીં પણ ખાસમ ખાસ કહેવાય. મમ્મી, અમે છેલ્લા 1 વર્ષથી ડેટિંગ કરીએ છીએ, પણ એક વખત બિલ એ પે કરે, એક વખત હું, એક વખત પિક્ચરની ટિકિટ એ કઢાવે, અને એક વખત હું. એટલે શું છે, કોઈ એક પર બોજ ના પડે અને હિસાબ ક્લિયર. આ મને ગમ્યું, તારી સાથે મારું જામશે. સાચું કહું તો મને તમને મળવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ આ અરુણ છે ને, એ મને તમને મળવા લઈ આવવા તૈયાર જ નહોતો થતો. સારું છે કે મારા દીકરાના સંસ્કારો હજી ટકી રહ્યા છે, કે એને એવો વિચાર આવે કે આ છોકરી મને તો ગમી, પણ આ મિતાલી મારી માને ગમશે કે નહીં. ગમી? ચાલો હવે ઇન્ટરવ્યુ શરૂ કરો. હોયા, નહીં તો 10 મિનિટ આમ જ પતી જશે. ચાલો ચાલો. યા યા, શ્યોર. તો સરોજબેન પારેખ, તમારી આ ગરીબ બાળકોની લંચ બોક્સની ચળવળ વિશે મેં થોડું ઘણું રિસર્ચ કર્યું છે. આજે મુંબઈના લગભગ 10,000 ઘરોમાંથી ઘરમાં બનેલી રસોઈના આશરે રોજ સવારે 30,000-35,000 લંચ બોક્સ નીકળે છે. શહેરના રસ્તા ઉપર, સ્ટેશનના પ્લેટફોર્મ્સ પર, ઝૂંપડપટ્ટી વગેરે સ્થળોમાં રઝળતા બાળકોને આ 5-સ્ટાર આંટીના લંચ બોક્સમાંનું સ્વાદિષ્ટ, ન્યુટ્રિશિયસ અને હાઇજેનિક ખાવાનું ખાવા મળે છે. તમે શરૂ કરેલી ચળવળ હવે ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા બધા ગામો અને શહેરો સુધી પહોંચી ગઈ છે. બરાબર? બરાબર. પણ આ ચળવળ શબ્દ બરાબર નથી. આ કોઈ ચળવળ નથી અને હું કઈ કોઈની લીડર નથી. વર્ષો પહેલા મેં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી, લોકોને ગમી અને એ લોકોએ એનું અનુકરણ કર્યું. હું તો માત્ર આ 10 બોક્સ મોકલાવું છું, પણ મારા જેવી બીજી હજારો બહેનો છે
જેમના રસોડામાંથી આવા બોક્સો જાય છે. ઇન્ટરેસ્ટિંગ. મને કહેશો તમે આ લંચ બોક્સિસમાં ચોકલેટ્સ નહીં, જમવાનું મોકલાવો છો. તો પછી ફાઇવ સ્ટાર આંટી આ નામ કેવી રીતે પડ્યું? એ થોડું વિચિત્ર છે. શું હતું કે વર્ષો પહેલા જ્યારે મેં આ લંચ બોક્સ વહેંચવાની શરૂઆત કરી હતી ને ત્યારની એ વાત છે. ઓકે. હા, એ દિવાળીનો દિવસ હતો. મારા પતિ ચોકલેટનું મોટું બોક્સ લઈ આવ્યા હતા. એમાં ફાઇવ સ્ટાર ચોકલેટ હતી. એટલે મેં શું કર્યું કે લંચ બોક્સમાં એક એક ફાઇવ સ્ટાર ચોકલેટ મૂકી. અરે તું માનશે, છોકરાઓએ જ્યારે બોક્સ ખોલ્યા ત્યારે એમની આંખોમાં મેં જે આશ્ચર્ય, જે આનંદ જોયો એ તો હું ક્યારેય ભૂલી નહીં શકું. બસ ત્યારથી મેં નક્કી કર્યું કે અઠવાડિયામાં એક વખત લંચ બોક્સમાં એક એક ફાઇવ સ્ટાર ચોકલેટ મૂકવી. સરસ. અરે મારા જેવી તો બીજી હજારો બહેનો છે જે આ લંચ બોક્સ મોકલાવે છે. એ પણ બધી ફાઇવ સ્ટાર આંટીઓ જ છે ને. છોકરાઓએ તો મારું નામ જ પાડી દીધું, એ ફાઇવ સ્ટાર આંટી, આ ફાઇવ સ્ટાર આંટી. આ છે આપણો હીરો. પાતળો છે ને, પણ એ તો શું છે કે જાડા કપડા પહેરાવી દેશું ને એટલે એકદમ સની દેવળ જેવો લાગશે. અને હાઈટ જરાક ઓછી છે, પણ એ તો શું એને હીલવાળા શૂઝ પહેરાવીશું ને એટલે બચ્ચન સાહેબ કરતાં 2-3 ઇંચ નાનો લાગશે. અને ચશ્મા છે, પણ ખાસ નંબર નથી હો. આજકાલ તો હવે નંબર કઢાવવાના પણ ઓપરેશન થવા લાગ્યા છે, એટલે આનું સેટિંગ થઈ જશે ને એટલે ઓપરેશન કરાવી લઈશું, એટલે ચશ્મા ગાયબ. બાકી બધી રીતે હીરો છે. શું છે ભાઈ, સવારના પોરમાં કેમ આવી ગયો ભાઈ? આમ જ અમસ્તા અમસ્તા. સાલાને સાચી રીતે જૂઠું બોલતા પણ નથી આવડતું. સવારના પોરમાં 6 વાગ્યામાં ડોંબીવલીથી કાંદીવલી અમસ્તા જ આવ્યો છે? બિલકુલ નહીં. ખોલશે, ધીરે ધીરે મોઢું ખોલશે. ચા પીશ ને? નાસ્તો પણ કરી છે ને અમદાવાદી. કઈ કહ્યું? ના ના કઈ નહીં. હા, ભૂખ તો બહુ લાગી હશે. સવારે 6 વાગ્યાનો નીચે આવીને ગુડાળો છે. 6 વાગ્યાનો નહીં, 4:30 વાગ્યાનો. 4:30 કેમ? અરે શંકર ગલીમાં એક બાબા છે ને, એને હાથ દેખાડવા આવ્યો તો. 4:30 વાગ્યામાં? હા, એ 4:30 થી 5 જ હાથ જુએ છે. સાલો બાબો છે કે કુકડો. પછી શું કહ્યું એ બાબાએ? એમણે કહ્યું કે 2 મહિના તકલીફ રહેશે, પછી પછી મારા લગ્ન થઈ જશે. પછી તો સહન કરવાની આદત પડી જશે. બીજું શું કહ્યું? લગ્ન ક્યારે થશે એવું નહીં કહ્યું. લગ્ન ક્યારે થશે એવું તો નહીં કીધું, પણ લગ્ન કોણ કરાવશે એ કીધું. કોણે કીધું? કે એક વાંઢો તારા લગ્ન કરાવશે. કોણ વાંઢો? તું. હું વાંઢો નથી, હું કુવારો છું. મેં બાય ચોઈસ લગ્ન નથી કર્યા. તું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છે, તને કઈ રીતે ખબર પડી? કારણ કે ગુજરાતીમાં કુવારા ને વાંઢો જ કહેવાય. હું ચા મૂકું. અને સાંભળ, મારી 2 કપ મૂકજે, હું સવારે 2 કપ ચા પીવું છું. હા, અને એક ફોન કરું. ક્યાં કરું છે? મારી બાને અમદાવાદ, અહીંયા જ. અમદાવાદ? તને અહીંયા જ લાગે? વધારે વાત નહીં કરતો, કર ફોન. હેલો બા. આ રાજુ, જય શ્રી કૃષ્ણ. હા તે બા, તને તો બીજાનો નંબર પરથી જ ફોન કરું. મારા નંબરથી ક્યાં ફોન કરું કોઈ દાડો? કેમ છે બા? મજામાં ને બા? ના, દોસ્તાના ઘરે આવ્યો છું સવારે. હા, ચા નાસ્તો એના ઘરે જ કરી લઈશ, ને બપોરનું જમવાનું એના ઘરે પતાવી દઈશ. સાંજે બીજા દોસ્તાના ઘરે જતો રહે. હા, અને આ આપણા કાકા શું કરે છે? હે, હજી પોળમાં મારે મારી ચાલુ જ છે. હા બા, ફોન મૂકું. હા, વધારે વાત કરીશ ને તો બીજી વારે ફોન પર વાત નહીં કરવા દે.
આવી ગઈ બે ચા. નાસ્તામાં બિસ્કિટ ચાલશે ને? નાસ્તામાં બિસ્કિટ? તું કૂતરા જેવો નાસ્તો કરે સવારે. તારે ઓમલેટ ખાવી છે? ઓમલેટ નું તો નામ નહીં લેતો ભાઈ. કેમ? કારણ કે એમાં તો ઈંડા આવે ને. મારી બા ને ખબર પડશે ને કે મેં ઈંડા ખાધા છે, તો મારી મારીને મારા ભીંડા કાઢી નાખશે. મારા દીદભાઈ કાકા છે ને, એ તો ઓનિડા નું ટીવી નથી જોતા. કેમ? અરે એના છેલ્લા બે અક્ષરમાં ઈંડા આવે ને, ઓનિડા એટલે. ચાપી ચાપી. એ સાલા મને એમ કે, ગઈ કાલે મારા સિરિયલ ના શૂટિંગ માંથી મને બાઈક ક્યાં વગર જતો કેમ રહ્યો? મને અચાનક છે ને કામ યાદ આવી ગયું એટલે જતો રહ્યો. ખોટું નહીં બોલ, મેં તને રાત્રે સુદામા હોટલ ની બહાર સિગરેટ પીતો ઉભેલો જોયો તો. બોલ શું કામ જતો રહ્યો? ગઈકાલે છે ને તારા શૂટિંગ માં હિરોઈન જયારે હીરો ને લાફા મારી રહી હતી ને, ત્યારે મેં એક મિનિટ મેં તું કોણ? તું એટલે કોણ? તું અમિતાભ બચ્ચન છે કે સચિન તેંડુલકર છે કે તને બધા ઓળખી જાય? તારી ઓળખાણ કરાવ લોકો ને. હા કરાવ. હું રાજુ રાજગોર અને હું બાકીની ઓળખાણ હું આપીશ. એનું નામ રાજુ રાજગોર. નામ સાંભળતા જ ફરાળ કરવાનું મન થાય ને એવું નામ છે રાજુ રાજગોર. આ રાજગોર અટક બોલો ને એટલે આમ રાજગરાની પૂરી મોઢામાં આવી ગઈ હોય ને એવું લાગે. અને રાજુ કેવું યુનિક નામ છે. અરે અંડરવર્લ્ડ વાળાઓને તો આ રાજુ નામ માટે અલગ અલગ વિશેષણો વાપરવા પડે છે. રાજુ છોટા, રાજુ બડા, રાજુ ચીકના, એટલું કોમન નામ છે. હું તમને લોકોને ચેલેન્જ મારીને કહું છું, આપણા આખા ઓડિટોરિયમની અંદર ઓછામાં ઓછા 20 રાજુ ભાઈ તો હશે જ. શું કહો કાકા? બરાબર. હે સૂત્રધાર તું છે કે હું? સૂત્રધાર તો તું જ હોય ને. આવા ફાલતુ કામ તું જ કરે ને. હું તો નાટક નો હીરો છું. હીરો જો સાલાને ખભે બેસાડ્યો તો કાનમાં સમજી ગયા ને બધા. હા તો તું કઈક પૂછી રહ્યો તો. તો હું એમ કહેતો હતો કે ગઈકાલે તારા શૂટિંગમાં હિરોઈન જ્યારે હીરોને લાફો મારી રહી હતી ને ત્યારે ત્યારે બ્લુ જીન્સ અને પીળા ટીશર્ટ વાળી છોકરી કોણ હતી એ પૂછવા માંગે છે ને? ના એ બેનમાં મને રસ નથી. હા જાંબુડી રંગના પંજાબી ડ્રેસમાં કોણ હતી એ પૂછે છે? ના એ બેન તો ઉંમરમાં બહુ મોટા હતા. હેટ બધાને બેન 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 શનો કરે છે? સંસ્કાર. હા મારી માએ મને કીધું છે કે હંમેશા પરાઈ સ્ત્રીને માં અથવા બેન જ સમજવાનું, એનાથી છે ને આપણું ચારિત્ર શુદ્ધ રહે. હા તારું ચારિત્ર તો શુદ્ધ રહેશે, પણ તું બધાને પોતાની માં સમજશે તો તારા બાપાના ચારિત્રનું શું થશે? એ બધું છોડને, મારા બાપા તો ક્યારના ગુજરી ગયા છે, પણ હું એ પૂછું છું કે ગઈકાલે તારા શૂટિંગમાં હિરોઈન જ્યારે હીરોને લાફા મારી રહી હતી ત્યારે ગુલાબી ટી શર્ટ અને બ્લેક ટાઈટ્સ પહેરેલી કન્યા કોણ હતી એ જાણવું છે ને? શું જજમેન્ટ છે તારું, માનવું પડે. કે ને એ કોણ હતી, એનું નામ શું છે, એ ક્યાં રહે છે, શું કરે છે, મને કે ને. એનું નામ છે રેવા દે. શું રેવા દે? સવારે 6 વાગે ડોંબીવલી થી કાંદીવલી રેવા દેવા માટે આવ્યો છું કે ને? યપ નામ સાંભળીને તું પસ્તાઈશ. અરે પસ્તાઈશ કે પતાસા ખાઈશ એવું નક્કી કરીશ. હા અરે જલ્દી નામ બોલ, નહીં તો. નહીં તો શું? નહીં તો શું બે? કઈ નહીં, એટલે હું એમ કહેતો હતો કે હું એનું નામ સાંભળવા માટે આમ કાન ફેલાવીને ઊભો છું. તો સાંભળ, એનું નામ છે રુખસાના કરીમ લાલા. મારો મારો કઈ રહે છે રાજગોર? રાજગોર કઈ રહે છે? કાપોલા કાપોયના ભગવાન લોકો કાપી નાખવા પર તુલ્યા છે. તારા બ્રાહ્મણના ઘરમાં રુક્ષાના લાવી છે, તારા અમને અભડાવા છે. એટલે એવો શ્રાપ આપે ને કે 7 જન્મ સુધી વાંઢો રે વાંઢો. નખો દિયા તારું નખો જાય. રુક્ષાના કરીમ લાલા શરૂ થતા પહેલા જ ખતમ જાલા. કેમ શું થયું? હમ ઉસકા નામ સુનતે હી ટાઢે પડ ગયે. અરે એનું નામ રાખી સાવંત કે કંગના રનોત નથી. અરે એનું નામ રાખી સાવંત કે કંગના રાણાવત હોત ને તો વાંધો નતો, પણ રુક્ષાના? નહીં નહીં રાજુ તું રુક જાતા.
પણ એમાં શું થયું? અરે શું થયું શું, અમદાવાદ ભડકે બળે અને મને મને તો બંને બાજુથી પડે. મને આ એક વાત સમજાતી નથી કે હિન્દુ મુસલમાન નું નામ પડતા જ રાડા કેમ શરૂ થઈ જાય છે? અરે નાત જાત પાત ના ભેદ વગર પણ તો આપણે આપણા નાટક ની વાર્તા આગળ વધારી શકીએ એમ છીએ. જો ભાઈ, મેં માન્યું કે હું તારા નાટક નો હીરો છું, પણ મારા ઘરે મારી માં છે, બેન છે, ભાઈ છે. અરે મારી માં ને ખબર પડે ને તો એવો શ્રાપ આપશે કે 7 જન્મ સુધી મારા લગ્ન નહીં થાય. અને મારા બળદેવ કાકા ને તું ઓળખતો નથી, એ તો ધોતિયું ભગવા રંગ નું પહેરે છે. અરે ભગવા રંગ નું ધોતિયું પહેરે કે પીળા રંગ નું પીતાંબર, છેવટે તો માણસ જ છે ને. નહીં નહીં, મને નહીં ફાવે, મારે ઝેર ના પારખા નથી કરવા. તું ખોટો ડરે છે. આ શાહરૂખ ખાન ના ઘર માં ગૌરી છે ને, રિતિક રોશન ની વાઇફ સુઝેન ખાન છે ને, આ સૈફ અલી ખાન ની વાઇફ કરીના કપૂર છે કે નહીં? ભાઈ તું જે લોકો ના નામ દે છે ને, એ લોકો પોતાની અલગ નાત વસાવી શકે એમ છે, પણ મારી તો વાટ લાગી જાય. અરે તો ખોટો ડરે છે ને. અરે અરે તને છોકરી ગમી તી ને? ગમે તો મને મર્સિડીઝ છે, છતાંય લોકલ ટ્રેન માં અને બીએસટીડી બસ માં ટ્રાવેલ કરીને ચલાવી લઉં છું ને. અરે હિંમતે મરદા તો મદદે ખુદા. આવી વાત કરતો જ નહીં, ખુદા પાસે જઈશ તો કહેશે કે ભગવાન પાસે જાઓ, અને ભગવાન પાસે જઈશ તો કહેશે કેમ ગયો તો સામેની દુકાન માં, લે લેતો જા. અરે ઈશ્વર અલ્લાહ બધું એક જ છે. આ વીર જારા પિક્ચર માં શાહરૂખ ખાન હિન્દુ હતો અને પ્રીતિ જિંતા મુસલમાન હતી, છતાંય બંને જણ નું ફિલ્મની આખરમાં મિલન થયું કે નહીં? હા, પણ જ્યારે એ લોકોનું મિલન થયું ને, ત્યારે શાહરૂખ ખાન એકે અંગલની ઉંમરનો હતો અને પ્રીતિ જિંતા નિરૂપા રોયના ઉંમરની હતી. મારે સિનિયર સિટીઝન બનીને સિટી નથી વગાડવી. અરે દોસ્ત તું મારા ઉપર ભરોસો રાખ, કોઈ પણ જાતના ધાર્મિક વાદ વિવાદ સંઘર્ષ વગર હું તારી આ વાર્તાને એના છેલ્લા મુકામ સુધી પહોંચાડીશ. તમે લોકો જોઈ રહ્યા છો, હું આનો ક્યારનો વારવાનો પ્રયત્ન કરું છું, પણ આ પાછો ફરી જ નથી રહ્યો. હવે કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તારી રહેશે. ઓકે, બધી જવાબદારી મારી. બસ હવે જલ્દીથી હું રુક્ષાનાને અહીંયા બોલાવું છું અને તમારા લગ્ન નક્કી કરી નાખું છું. તું પહેલા ફાસ્ટફૂડની દુકાનમાં કામ કરતો હતો? કેમ ડાયરેક્ટ લગ્ન? અરે પહેલા એકાદા મુલાકાત કરાવો, એના ફેમિલી વિશે મને કંઈ કે, રાતના એને મારા સપનામાં આવવા દે. અરે એના ફેમિલી વિશે તો કંઈ કે. અરે ભાઈ એનું ફેમિલી બહુ સારું છે, એજ્યુકેટેડ ફેમિલી ની છે. એમ તો ટાઈગર મેમન નું ફેમિલી એજ્યુકેટેડ હતું, પણ હજી બોમ્બ બ્લાસ્ટ નો કેસ ચાલે છે. એ લોકોના ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ સારી છે, કારણ બાપા ઇન્કમ ટેક્સ ઓફિસર છે અને એની માં સ્કૂલ ટીચર છે. અંજુમન ઇસ્લામ મધરસા? ના હવે, સેન્ટ કાર્વેલ કોન્વેન્ટ સ્કૂલ માં એની એક બેન છે, એનું નામ છે આશિયા, અને એ દુબઈમાં પરણીને સેટલ થઈ છે. દુબઈ? દુબઈ નું નામ છે દુબઈ.